तो राजकोट में कृषि मंत्रीए खातर और बियारण की अछत वधता भाव मामले मोटू निवेदन आप्यु छे। राघवसिंह पटेले जणाव्यु के राज्य में रवि पाक सीजन में खेडूतों ने खातर की वधारे जरूर होय छे, एटले हाल राज्य में खातर पूरतो जत्थो उपलब्ध छे अने खास करीने यूरिया खातर की वधारे जरूर होवाथी केन्द्र सरकारे राज्य की मांगणी मुजब 12,50,000 मेट्रिक टन यूरिया खातर जत्थो मंजूर कर्यो छे અને તેમાંથી મોટા ભાગનો જથ્થો આવી પણ ગયો છે તેવું કૃષિ મંત્રીએ જણાવ્યું હતું। ખાતરના વધતા ભાવ મામલે કૃષિ મંત્રીએ કહ્યું કે આ પ્રશ્ન કેન્દ્ર સરકાર હસ્તકનો છે। રાસાયણિક ખાતરના ભાવમાં વપરાતા કાચા માલ મોટા ભાગે આયાત કરવો પડે છે અને છેલ્લા 1.5 વર્ષમાં આ ભાવમાં 3 ગણો વધારો થયો છે। ખાતર કંપનીએ પણ વારંવાર ભાવ વધારાની રજૂઆત કરી હોવા છતાં વધારો કરવા દીધો નથી અને ખેડૂતો પર ભાવ વધારાનો બોજો ન પડે તે માટે સરકારે ખેડૂતોને સબસિડી આપી છે। રાસાયણિક ખાતરો બનાવવામાં વપરાતા કાચા માલના મોટા ભાગનો જે માલ છે એ આયાત કરવો પડે છે અને છેલ્લા 1.5 વર્ષમાં આ ભાવમાં લગભગ 3 ગણા જેટલો વધારો થયો છે। ખાતર ઉત્પાદક કંપનીઓએ વારંવાર સરકારને રજૂઆત કરેલ કે અમને ભાવ વધારો કરવા દિયો, અમને નુકસાની જાય છે, કેન્દ્ર સરકારે એને ભાવ વધારો કરવા નથી દીધો જેના કારણે ખેડૂતો પર આર્થિક બોજ વધુ ન પડે, પણ એની જે નુકસાની હતી એના પ્રમાણમાં એને સબસિડી આપી અને આ પ્રશ્ન હલ કર્યો છે। એટલે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરમાં વપરાતા કાચા માલના ભાવમાં થયેલો મોટો વધારો આના માટે કારણભૂત છે। મેં કીધું એમ કેન્દ્ર સરકાર પણ ખેડૂતો ઉપર વધારાનો કોઈ આર્થિક બોજ ન પડે એના માટે ખાતરના પ્રશ્ને સતત સક્રિય છે। આપણા જ ગુજરાતના મનસુખભાઈ માંડવિયા રાસાયણિક ખાતર વિભાગના મંત્રી છે અને તેઓ આ સમગ્ર પરિસ્થિતિ સારી રીતે સમજે છે અને એવો આ પ્રશ્ન સતત સક્રિય પણ છે। ખેડૂતોનું આંદોલન સમાપ્ત થવું જોઈએ કઈ રીતના જોવો છો? આ ગાંધીનગરમાં આંદોલન કરતા હોય તો બરોબર છે, પણ દિલ્હીની અંદર આંદોલન કરો, ખાતરના પ્રશ્નો એ સેન્ટ્રલ ગવર્મેન્ટ હસ્તકનો પ્રશ્ન છે એટલે સ્વાભાવિકપણે સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે જાય। આપ મધ્યસ્થી થશો આ બાબતે? મારી પાસે કોઈ મધ્યસ્થી થવાની માંગણી કરી નથી। જ્યાં સુધી મારી પાસે એ વાત જ નથી આવી ત્યાં સુધી એ બાબતમાં હું કહી ન શકું।